एफआरसी कमिटी द्वारा तमाम खानगी स्कूलों की फी नक्की करवामां आवशे। 31 मार्च ना एफआरसी कमिटी द्वारा मीटिंग योजना छे, जेमां तमाम खानगी स्कूलों नुं लोकेशन, इन्फ्रास्ट्रक्चर, फेसिलिटीज, प्रवृत्तिओ जेवा तमाम मुद्दाओने ध्यानमां राखी तपास करवामां आवशे, साथे ज पछी ज तेनी फी नक्की करवामां आवशे। आ माटे ज अब तक समक्ष खानगी शाळाना संचालकોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। મારું નામ મનન જોશી છે, હું પ્રીમિયર સ્કૂલનો સંચાલક છું। 16 વર્ષથી એજ્યુકેશનમાં કાર્યરત છું અને બાય પ્રોફેશન આઈ એમ અ કેમિસ્ટ્રી ટીચર। સંચાલક સાથે હું શિક્ષક પણ। ગુજરાત સરકારે જ્યારથી એફઆરસીની નિયુક્તિ કરી ત્યારથી એને એક જ વસ્તુને ધ્યાનમાં લીધી છે કે જે ગુજરાત સ્ટેટમાં, ગુજરાત રાજ્યમાં વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે જે ગેપ વધતો જતો હતો કે ભાઈ ફીઝ લે છે, ખોટી ફીઝ લે છે, ખોટી ફીઝ ઉઘરાવે છે, વધારાની ફીઝ ઉઘરાવે છે, એ પ્રશ્નો ઉત્પન્ન થતા, એટલે સરકારે એક એવી બોડી નીમી કે જે બોડી એવું નક્કી કરે કે આ પર્ટિક્યુલર સ્કૂલ, એક્સ સ્કૂલ કે વાય સ્કૂલ કેટલી ફી લઈ શકે। હવે એ ફી લેવા માટેના અમુક ધારાધોરણમાં, એક તો પહેલાં સ્કૂલ પ્રિમાઇસિસ, એનું ક્ષેત્રફળ કેટલું છે, એનો એરિયા કેટલો છે, સ્કૂલ પ્રિમાઇસિસમાં સ્ટાફ કેટલો છે। કારણ કે સ્કૂલ પ્રિમાઇસિસમાં બે મેજર કોસ્ટ છે, એક તો એનું લોકેશન જે એરિયા છે એ, બીજું એનો સ્ટાફ, જે સ્ટાફને સેલેરી આપે છે એ સૌથી મેજર કોસ્ટ છે સ્કૂલનું। બીજું એક્સ્ટ્રા ફેસિલિટીઝમાં મ્યુઝિક છે, લાઇબ્રેરી છે, સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સમાં પાછું સ્પેસિફિકેશન ક્રિકેટ, બાસ્કેટબોલ, એક્સ વાય ઝેડ, આ બધું, એના સિવાય એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કેટલી કેટલી કરાવે છે, ઇલોક્યુશન છે, કોમ્પ્યુટર લેબ્સ છે, આ બધી ઉપરથી એફઆરસી કમિટી બહુ સરસ રીતે અને ન્યુટ્રલ રીતે ફી ડિસાઇડ કરે છે સ્કૂલની। અને એવું નથી કે સ્કૂલ જે ફી માગે છે એ એફઆરસી આપી દે છે, એફઆરસી એના ઉપર એક એક રૂપિયાની ચર્ચા કરે છે અને એ જસ્ટિફાય કરે છે સ્કૂલ કે ભાઈ અમે આ પૈસા આના માટે વાપરવાના છીએ। તો એફઆરસીના પણ દરેક તજજ્ઞો એ જસ્ટિફિકેશન જો પ્રોપર હોય તો જ માન્ય રાખે છે, એટલે સરકારે પણ જે કમિટી બેસાડી છે યોગ્ય રીતે બધો નિર્ણય કરી અને ફી આપે છે। નોર્મલી અમારી સ્કૂલ 4 વર્ષથી છે રાજકોટમાં અને આઈડિયલી સ્પીકિંગ અમારી સ્કૂલમાં બે વસ્તુ છે કે વી આર નોન ફોર 11-12 સાયન્સ એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમ, એટલે અમારો પહેલાં પ્રાયોરિટી તો 11-12 સાયન્સ હતી, પછી ધીરે ધીરે અમે 6-12 ચાલુ કર્યું છે। તો અમારી સ્કૂલમાં મેઇન વસ્તુ છે, અમારું પહેલી પ્રાયોરિટી ક્વોલિટી એજ્યુકેશન છે। રાજકોટ શહેર કે રાજકોટના પેરેન્ટ્સ અમને ક્વોલિટી એજ્યુકેશન માટે જાણે છે, તો એના માટે અમારો સ્ટાફ છે ને એને અમે પ્રાયોરિટી આપીએ છીએ। એચઆર કહેવાય ને, હ્યુમન રિસોર્સ, એના ઉપર અમે સૌથી વધારે પ્રાયોરિટી આપીએ છીએ, અમારા સ્ટાફનું ક્વોલિટી, એની જે અમે સેલેરી આપીએ છીએ। બીજું, વી આર પ્રોવાઇડિંગ એજ્યુકેશન ફ્રોમ મોર્નિંગ 7:30 ટુ ઇવનિંગ 7:30, એટલે બાળક સ્કૂલેથી ઘરે જાય ને પછી એને પાછો ડાઉટ હોય તો અમે સાંજે પણ બોલાવીએ છીએ, અમારા ટીચર્સ અવેલેબલ હોય છે એના માટે। બીજું, અલોંગ વિથ દેટ વી ઓલ્સો અન્ડરગો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એની સાથે એક્સ્ટ્રા એક્ઝામ્સ, ઓનલાઈન એક્ઝામ્સની પ્રેક્ટિસ, કોમ્પ્યુટર લેબ દ્વારા વી હેવ ડેવલપ સર્ટેન સોફ્ટવેર્સ, કારણ કે હવે JEE છે તો એ ઓનલાઈન લેવાય છે, તો એની જે પ્રેક્ટિસ હોય અમે ઓનલાઈન બાળકને એ જ ટાઈમ ફ્રેમમાં, એ જ રીતે, એ જ કોમ્પિટેટિવ એટમોસ્ફિયર સાથે લેવડાવીએ છીએ, એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે એ થોડીક અમને કોસ્ટલી પડે છે, કારણ કે એની સાથે જે ટીચર્સ જે જોઈએ અમારે, ટીમ્સ ઓફ ટીચર, કારણ કે હવે એક કેમિસ્ટ્રી ટીચર, એક ફિઝિક્સ ટીચર, એક મેથ્સ ટીચર કે એક બાયો ટીચરથી આ પૂરું નહીં થાય, એટલે એના માટે એક સાથે 4-4, 5-5 એક્સપર્ટ્સ દરેક સબ્જેક્ટના જ હોય છે, એમાં સ્પેશિયલાઇઝેશન થઈ ગયું કે કેમિસ્ટ્રી હોય તો એમાં ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એવી રીતે મેથ્સ હોય તો એમાંય સ્પેશિયલાઇઝેશન છે, તેના દરેક ટીચર્સને રિક્રુટ કરવા, અને એ ટીચર્સ એવા હોય કે દે શુડ ગીવ અસ 6-8 અવર્સ અ ડે અને અમારા માટે અવેલેબલ હોવા જોઈએ સાંજે, એટલે એને અમારે બધી રીતે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી પડે છે, એટલે ધેટ બીકમ્સ વેરી કોસ્ટ. એટલે મેડમ એમાં એવું છે કે જાજી ફી લેવાથી સારું એજ્યુકેશન હોય, દેટ્સ અ મિથ એકોર્ડિંગ ટુ મી. રાજકોટમાં એવી, રાજકોટની તમામ શાળાઓ, સૌથી પહેલાં તો કે સૌરાષ્ટ્રમાં રાજકોટે એક એવું પોઝિશન ક્રિએટ કર્યું છે, એસ્પેશિયલી ગુજરાતમાં, કે આજથી 10 વર્ષ પહેલાં રાજકોટમાંથી આઈઆઈટી પીએમટી પાસ આઉટ કરવું એ કોઈ માનવા તૈયાર નહોતું, પણ રાજકોટની તમામ શાળાઓએ જે રીતે એજ્યુકેશનનું લેવલ ઊંચું લઈ આવ્યું, જે સ્તર લઈ આવ્યા છે, એમાં ક્વોલિટી એજ્યુકેશનને પ્રાયોરિટી છે, ફીઝ ઉપર એજ્યુકેશન ડિપેન્ડ નથી કરતું,
નોર્મલી ફીસ પ્રમાણે જાજી ફીસ દેતી સ્કૂલ સારી હોય એવું નથી. રાજકોટની તમામ શાળાઓએ એવું પ્રૂવ કર્યું છે કે રાજકોટના વિદ્યાર્થીઓ કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, કારણ કે આપણી પાસે આજુબાજુના સેન્ટર્સમાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે, ધે ડુ ક્વોલિફાય આઈઆઈટી, ધે ડુ ક્વોલિફાય નીટ, ધે ડુ ક્વોલિફાય એએફએમસી ઓર બેસ્ટ ઓફ ધ એક્ઝામ્સ નેશનલ લેવલની. એટલે એના માટે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે, ક્વોલિટી ઓફ એજ્યુકેશન જોવી જોઈએ. ફી સ્ટ્રક્ચર આધારે એડમિશન ન લેવો જોઈએ વાલીઓએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ એડમિશન લેવું જોઈએ કે શાળાનું રિઝલ્ટ કેવું આપે. દરેક શાળાએ દર વર્ષે એક અગ્નિ પરીક્ષા પાસ કરવી પડે છે બોર્ડની, માર્ચનું રિઝલ્ટ છે ને એના ઉપરથી શાળાનું સ્ટાન્ડર્ડ, શાળાની એજ્યુકેશન ક્વોલિટી નક્કી થાય છે. શાળા કેવડી મોટી છે કે કેટલી ફીસ લે છે એના આધારે શાળાનું એજ્યુકેશન ન હોવું જોઈએ. રાજકોટમાં તમને પણ ખબર હશે, વાલીઓને પણ ખબર છે, એવી ઘણી બધી શાળાઓ છે કે જે બહુ નોમિનલ ફીસમાં પણ સારામાં સારું એજ્યુકેશન આપે છે. એટલે ફીસ શુડ નોટ બી ક્રાઇટેરિયા ફોર ધ સિલેક્શન ઓફ ધ સ્કૂલ એમ. મેડમ, નોર્મલી આ વર્ષે તો ન્યૂ નોર્મલ સેટ થયું છે ડ્યુ ટુ લોકડાઉન, એટલે અત્યારે તો અમે 24/7 સપોર્ટ આપીએ છીએ કે બાળકોને હવે જે લેક્ચર્સ અમે મોકલીએ છીએ ઓનલાઈન લેક્ચર્સ, એ અમે ઝૂમ સેશન પણ કરીએ છીએ અને રેકોર્ડેડ લેક્ચર્સ પણ મોકલીએ છીએ. એની સાથે અમને હોમવર્ક, એટલે અમે શું કર્યું છે કે દરેક ટીચર્સને સ્ટુડન્ટ સોંપી દીધા છે. ઇન્ચાર્જ ટીચર નીમાં છે, એક ઇન્ચાર્જ ટીચરને 20 સ્ટુડન્ટ આપ્યા હોય, એટલે 20 સ્ટુડન્ટનું એવરીડે વર્કઆઉટ કેવું છે એ ફોલોઅપ લઈએ. એને આજે કેટલું કેમિસ્ટ્રી કર્યું, કેટલું ફિઝિક્સ કર્યું, કેટલું મેથ્સ કર્યું, કેટલું બાયો કર્યું, એ રેગ્યુલર ફોલોઅપ એ અમારા ટીચર લઈએ. હવે એ સ્ટુડન્ટ એમ કે મારે આ મેથ્સમાં ડાઉટ છે કે મારે આ કેમિસ્ટ્રીમાં ડાઉટ છે, તો એ ડાઉટ એ ઇન્ચાર્જ ટીચરને જાણ કરે, એટલે ઇન્ચાર્જ ટીચર તરત કેમિસ્ટ્રીના ટીચરને ઇન્ફોર્મ કરી દે કે આ બાળકને આ જગ્યાએ તકલીફ થાય છે, એટલે એ ટીચર એ બાળક સાથે ડાયરેક્ટ કોઓર્ડિનેટ કરી અને એના ડાઉટ સોલ્યુશન કરવાની ટ્રાય કરશે એમ.